भगवत कृपा थी चलता आ दिव्य जीवन सत्संग ने आपने सब जानिए। भगवत कृपा थी, श्री महाप्रभु जी की कृपा थी, सहु पूजनीय चरणों ना आशीर्वाद थी आ एक उपक्रम आपणो चाली रह्यो छे, जेमा महाप्रभु जी आपणने एवुं समझावे के व्यक्ति नो जीवन ए केवुं सुंदर होय, निश्चिंत होय, स्ट्रेस फ्री होय,
અને આનંદ યુક્ત હોય, કારણ પ્રભુ સ્વયં આનંદ રૂપ છે, તો ભક્તો પણ આનંદ રૂપ હોવા જોઈએ. ભગવાનની લીલાઓ આનંદ રૂપ છે તો એને માણવા વાળા પણ આનંદ યુક્ત હોવા જોઈએ. આ એક સૌથી મહત્વનું પાસું મહાપ્રભુજી આપણને જીવનમાં સમજાવે છે. ગઈકાલે આપણે ચિંતા શું છે એની વાત કરી, કેટલા પ્રકારની છે એની વાત કરી, અને કયા કયા લોકો કેવા કેવા કારણોથી ચિંતામાં ફસાય છે આ બધું આપણે સમજ્યા. આજ થોડીક વાત કરવી છે કે આ ચિંતા કેવી રીતે દૂર થાય. રોજ થોડાક થોડાક ઉપાયો આ કપરા કાળની અંદર આપણે સમજતા જઈએ અને આપણું જીવન એ ઉત્તમ બનાવતા જઈએ. પ્રિયજનો, મહાપ્રભુજીનું ધ્યાન કરતાં, મહાપ્રભુજીને પ્રણામ કરતાં શ્રી ગોસાઈજી એમ કહે કે ચિંતા સંતાન હંતારો. મહાપ્રભુજીના ચરણની રજ એ એવી છે કે કોઈની પણ જે એમના પોતાના શરણાગત છે એમની વિશેષ રૂપે ચિંતાને દૂર કરવાનું કાર્ય ભગવાન કરે છે, શ્રી મહાપ્રભુજીની ચરણ રજ કરે છે. આમ વંદનામાં એમણે કહેલું છે. આ વાત આપણે ગઈકાલે જોઈ. સંતાનનો અર્થ એ છોકરા છે યા એવો નહીં, પરંતુ સંતાનનો અર્થ સંસ્કૃતમાં એની પરંપરા અથવા તો એનો સમૂહ, ચિંતાઓનો સમૂહ દૂર કરવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો એ શ્રી મહાપ્રભુજી છે. આ ચિંતા દૂર કેવી રીતે થાય? જુઓ, સંતાન છૈયા છોકરાઓ જે છે એ તો થોડાક લિમિટેડ છે, પરંતુ આ ચિંતાઓનો સમુદાય છે ને એ અનલિમિટેડ છે અને ઇન્ફિનિટી અનંત છે. આપણે એક વાત અહીંયા જોઈએ. એક સાધારણ ઉદાહરણ જોઈએ તો એક ગુરુજીએ આવીને શિષ્યને સમજાવ્યો, એ બહુ ચિંતા કરતો હતો, એટલે તો એને કહ્યું, ભાઈ તારે શાની ચિંતા છે? તો આ શિષ્ય એમ કહે કે ગુરુજી મારે લગ્ન કરવા છે. તો ગુરુજી કે ખાલી કે લગ્નની ચિંતા છે? બોલે બસ ખાલી લગ્ન થઈ જાય એટલે મારે ટેન્શન પૂરું, મારી ચિંતા પૂરી. અને ત્યારે ગુરુજીએ કહ્યું, ભલે ભગવત કૃપાથી ગુરુજીના આશીર્વાદથી એના લગ્ન થઈ ગયા તો એની ચિંતા છૂટી નહીં, ચિંતા વધી. બોલે ક્યાં બાત હૈ? બોલે મારે કંઈ છોકરાઓ થાય તો સારું, ભગવાનની કૃપાથી સંતાન થયા, ચિંતા ઓછી ન થઈ. બોલે હવે શું ચિંતા? બોલે છોકરાઓનું ભણવાનું, એડમિશન ને એ બધું એ પૂરું થયું, છોકરાઓની નોકરીની ચિંતા એ પૂરી થઈ એટલે છોકરાના લગ્નની ચિંતા એ પૂરી થઈ એટલે છોકરાના ઘરે છોકરાઓ થાય એની ચિંતા. સંતાન એટલે એની પરંપરા, ચિંતાની પરંપરા, અનંત ગણી ચિંતાઓ છે. આ બધી ચિંતાઓ દૂર કેવી રીતે થાય? તો એ ગોસાઈજી એમ કહે, યત પાદાંબુજ રેણવ, ચરણ કમળના આશ્રયથી થાય.
ઘણી બધી વાર ઘણા લોકો એમ કહેતા હોય કે અમે ભગવાનનું ભજન ત્યારે કરીશું જ્યારે આટલું અમારું કામ થાય કે આ ચિંતા પૂરી થાય, આ ચિંતા પૂરી થાય, આ કાર્ય પૂરું થાય, આ કાર્ય પૂરું થાય. એકચ્યુઅલી એવું છે, જીવનની અંદર ક્યારે ચિંતાઓ પૂરી થતી જ નથી. એટલે ચિંતા પૂરી થાય પછી ચિંતન કરીશું, આ રીતનું જેનો એટીટ્યુડ છે અથવા આ રીતની જેની ઈચ્છાઓ છે એ એમ ને એમ રહેશે, એને ભગવત ચિંતન થશે નહીં અને ચિંતાઓ અમાપ રહેશે. ગઈકાલે વાત કરી હતી 16મા અધ્યાયની કે ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતાઃ. આ આસુરી સંપત્તિ છે. અપરિમેયામ ચિંતામ, પાર ન પામે એવી ચિંતાઓ, અપાર ચિંતાઓ માણસની અંદર. તો મહાપ્રભુજી અહીંયા સમજાવે આપણને કે આ ચિંતા વ્યક્તિએ કરવી નહીં. આ સંસાર છે એક સાગર જેવો છે, સમુદ્રની અંદર તરંગ આવે કન્ટિન્યુઅસલી. તમે ચોપાટી ઉપર ઊભા હોવ તો તમે ગણતા જ જાઓ, ગણતા જ જાઓ, ક્યારે સમુદ્રના તરંગો છે ને એ બંધ થાય જ નહીં. એક તરંગ આવ્યો, માણસે એમ વિચાર કર્યો કે આ તરંગ આવવાનું બંધ થાય ને એટલે હું અંદર ડૂબકી મારું. પણ તરંગના આવવાનું, આ લહેરોનું આવવાનું બંધ થાય ખરું? ભલે આ બંધ નહીં થાય, એમ ચિંતાની લહેરો પણ સતત આવી રહી છે. ત્યારે ચિંતાને આવવું હોય તો આવે, આપણે પ્રભુનું ચિંતન કરવું. આ એક વસ્તુ જ્યાં સુધી આપણા મનમાં મગજમાં ફિટ નહીં કરીએ ત્યાં સુધી પ્રભુનું ચિંતન શરૂ નહીં થાય. મારે તો આ ચિંતા છે, આ ચિંતામાંથી બહાર આવું તો ભગવાનનું ચિંતન કરું ને, આ રીતનું જે જે લોકો વિચારે છે અથવા તો જે જે લોકો મનમાં રાખે છે એ લોકો ભગવાનનું ચિંતન કરી શકતા નથી. સમુદ્રની લહેરો જેવું છે, એ તો સતત આવતું જ રહેશે, આવતું જ રહેશે. સમસ્યાનો અંત પ્રભુના ચિંતનથી આવશે, ચિંતાથી નહીં આવે. ચિંતા ગમે એટલી કરો એ સમસ્યાનો અંત નહીં આવે. કારણ કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયથી વ્યક્તિની અંદર ચિંતાઓ આવે છે. કાળ, કર્મ અને સ્વભાવ. સમય છે, કાળ એટલે સમય, સમયના લીધે ચિંતા આવે. ફોર એક્ઝામ્પલ, હવે મહિનો પૂરો થશે, ઘરની લોનનો હપ્તો ભરવાનો છે, આ સમય આપણને બતાવે. પછી કર્મ, કર્મ એ શું છે? હવે આપણે ઘર લીધું છે, લોનથી લીધું છે, તો પછી એનું ભરવું પડશે, આ આપણું જ કર્મ છે, માટે આપણે એ ભોગવવું પડશે. એટલે કાળથી, બીજી વસ્તુ કઈ કર્મથી, અને ત્રીજી વસ્તુ કઈ છે? સ્વભાવથી. સ્વભાવના લીધે પણ વ્યક્તિને ચિંતા ઉત્પન્ન થાય. ઘણીવાર ઘણા લોકોનો સ્વભાવ એવો હોય, ન કરવી હોય તો પણ ચિંતા કરે, કોઈ ખાસ કામ એવું ન હોય, કોઈ એવું પ્રયોજન ન હોય તો પણ ચિંતા કરે, જેને એની એની સાથે એને કોઈ સંબંધ નથી. અચ્છા, બીજી એક વાત એવી છે કે એને જઈને આ ચિંતાને એ પોતે દૂર કરી શકે એમ પણ નથી. એવું હોત કે ભાઈ નહીં નહીં ચલો ચિંતા કરવાથી આ કાર્ય થઈ જાય છે, એ પણ નથી. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે ચિંતા કરવાથી સમસ્યાનો હલ આવતો નથી. આ ત્રણ વસ્તુના લીધે ચિંતા થાય છે, કાળ એટલે સમયના લીધે ચિંતા થાય, આપણા કરેલા કર્મના લીધે ચિંતા થાય, અને ત્રીજો આપણો સ્વભાવ હોય એવો, એટલા માટે પણ ચિંતા થાય. પણ આ ચિંતા, જેમ ગઈકાલે વાત કરી, એમ ભવિષ્યમાં આવવાવાળી વસ્તુને લીધે ચિંતા થાય છે. ભવિષ્યમાં એટલે શું? આજથી, અત્યારથી, એક ક્ષણ પછી તરત જ જે શરૂ થતી હોય એવી કોઈ વસ્તુ હોય,
એને ચિંતા એવું નામ આપ્યું છે. આપણે ગઈકાલે એની બહુ વિસ્તારથી વાતો કરી ચૂક્યા છીએ, એટલે એમાં આપણે વિશેષ વધારે ડીપલી પ્રવેશ નહીં કરીએ, કારણ કે એની વિશેનું ચિંતન ગઈકાલે કરી ચૂક્યા છીએ. હવે આગળની વાત મારે જે કરવી છે એ એ છે કે આપણે અહીંયા શા માટે બેઠા છીએ. આપણે અહીંયા બેઠા છીએ આટલું જાણવા માટે, આ વસ્તુ સમજવા માટે કે આ થવાવાળી ચિંતા એ ચિંતા ચિતા બની જાય આપણી, એ પહેલાં ચિત્તને ચિંતનમાં જોડી દેવું જોઈએ. ચિંતા આપણી ચિતા બની જાય એ પહેલાં ચિત્તને ચિંતનમાં જોડી દેવું જોઈએ. ગઈકાલે મેં એક વાત કરી હતી કે મહાપ્રભુજી નવરત્નમાં ચિંતાથી લઈ અને ચિંતન સુધીની યાત્રા કરાવે છે. આ ચિંતન કોનું કરવું બહુ મહત્વની વસ્તુ છે. ચિંતન કોનું કરવું? આપણે કે ભાઈ ભગવાનનું ચિંતન કરવું, કયા ભગવાનનું ચિંતન કરવું? આપણે કે આખા શ્રીજી બાવાનું, ઠાકોરજીનું, કૃષ્ણ ભગવાનનું, કોઈનું પણ એક ચિંતન કરવું, તો એનો પ્રારંભ કેવી રીતે કરવો? ભાગવતજી બહુ સુંદર રીતે આપણને સમજાવે કે ભગવાનનું ચિંતન કેવી રીતે કરવું, કેમ કરવું, કયા પ્રકારે કરવું. ચિત્તને જ્યાં સુધી આપણે આપણા ચિત્તને કશાકમાં લગાડીશું નહીં ત્યાં સુધી બીજી બધી ચિંતાઓ એ કરતું રહેશે. એના માટે ચિત્તને લગાડવાની જરૂર છે. પ્રિયજનો, મને એ બહુ સરસ યાદ આવ્યું કે ચિંતન કોને કહેવાય. મહાપ્રભુજી બહુ સરસ વાત કરે છે, એની વાત કરે તો સુબોધનીજીમાં મહાપ્રભુજી ચિંતનની વ્યાખ્યા બતાવે અને એમ કહે, સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ. સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ. પ્રયત્ન સાથે આપણા ચિત્તને પ્રભુમાં જોડી દઈએ એનું નામ ચિંતન. અને ચિંતન કોનું? બોલે પ્રભુનું, પ્રભુના ચરણનું ચિંતન કરવું. જ્યારે જ્યારે પણ ચિંતનની વાત આવી છે, પ્રભુના ચરણની ચિંતનની વાતો આવી છે, પછી એક 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 કરી અને ભગવાનના એક એક અંગના ચિંતન કરતાં કરતાં સમગ્ર ચિંતન, સમગ્ર શ્રીઅંગનું ચિંતન થાય છે. પરંતુ મુખ્ય રૂપે શરૂઆત ચરણથી થાય. સુરદાસજી બહુ સરસ કીર્તન કરે, પદ કમલ બસો મન મેરે, એ પદ કમલ બસો મન મેરે. વે યે પદ કમલ, ભગવત ચરણ કમલ મારા મનમાં બિરાજે, યહી હમે ચાહીએ, ઓર ક્યા ચાહીએ. જે ચરણ કમલને ગોપીજનો પોતાના હૃદય ઉપર પધરાવવા ઈચ્છે, ઈચ્છે નહીં પધરાવે, જે યશોદોત સંગ લાલિત છે. બહુ સુંદર એક કીર્તન, એની અંદર એમ કહ્યું છે કે આપના હું વારી જાઉં, વારી વારી જાઉં, ઇન ચરણ કમલ નકો. એમ કહ્યું કે આ આપના ચરણને વારી જાઉં. વારી મેરે લટકન પગ ધરો છતિયા, વારી મેરે લટકન પગ ધરો છતિયા. છાતી પર
अपना चरण पधराओ, भगवान ना चरण भक्तों ना मस्तके पधरावे, मस्तके बिराजे छे। आ चरण नु चिंतन करिए, श्रीजी बाबा ना चरण नु चिंतन करता होइए, ठाकुर जी ना चरण नु चिंतन करता होइए। चरण नी अंदर छड़ा धारण कर्या छे ठाकुर जी, कड़ा धर्या छे, जेहर छे, नेपुर छे, विछुआ छे, नखचंद्र धारण कर्या छे, आवा अनेक आभरण धारण कर्या छे। आ भगवान ना चरण नु चिंतन करवू जोईए। जो आ बधा ज क्रम शास्त्रोए चिंता घटाड़वा माटे कर्या छे। ज्यारे चिंता थाय भगवान ना चरण नु चिंतन करो, एवू नहीं खाली चिंता थाय त्यारे ज करो, एमनेम पण करो, रोज करो। चरण कमल नु चिंतन करता 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 चिंता ऑटोमेटिक भागी जशे। वारी मेरे लटकने पग धरो छतिया, भगवान ना चरण कमल हृदय पर पधराविए, अपना हृदय मा पधराविए, हृदय मा एनु चिंतन करिए। भगवान ना चरण केवा छे, सुकोमल छे, कोमल नहीं सुकोमल छे। आ सुकोमल नो अर्थ अने समझवो होय ने तो श्रीमद भागवतना नवम स्कंधना दसमा अध्याय ने अपने जोईए तो एमा श्री रघुनाथ जी ना चरण कमल नु वर्णन करे छे। भगवान ना चरण केवा छे एक ज श्लोक मा घणी बधी वातो कही दीधेली छे। गुरुवर्थे त्यक्त राज्यो व्यचरदनुवनम पद्मपद्भ्याम प्रियायाः पाणि स्पर्शा क्षमाभ्याम रुजित पथरुजो यो हरिंद्रानुजाभ्याम। आ अर्धो श्लोक हूँ बोलो, आखा श्लोक की जरूर नहीं अत्यारे समझवा माटे, अर्धो श्लोक पर्याप्त छे। गुरुवर्थे त्यक्त राज्यो, भगवान रघुनाथ जी केवा छे के अमे राज्य छोड़ी ने वनवास नी अंदर गया, तो वनवास मा व्यचरदनु वनम पद्मपद्भ्याम प्रियायाः पाणि स्पर्शा क्षमाभ्याम, भगवान ना चरण कमल केवा छे, रघुनाथ जी ना चरण कमल केवा छे एनी वात बतावी। श्री रघुनाथ जी ना चरण एवा छे के श्री सीताजी राजभवन में बिराजता, सुंदर मजानी शैया, रघुनाथ जी सूता छे, सीताजीए आ चरण पोताने गोदमा पधराव्या छे, सीताजी ना खोड़ामा चरण छे। अने सीताजी ने एम थयुं के लाव एनी चरण सेवा करूं, एटले पग दबावानी वात तो बहु दूर छे, हजू तो हाथ स्पर्श थयो, सीताजी ना हाथ नो स्पर्श थयो, एनी साथे ज श्री रामजी एम के अरे अरे जरा जरा धीरे धीरे धीरे, अरे भाई सीताजी केटला बधा कोमळ, आटला बधा कोमळ सीताजी, अने आ सीताजी ना हस्त ए केटला बधा वधारे कोमळ हशे। सीताजी कोमळ, सीताजी ना हस्त एना करता पण वधारे कोमळ, अने आ कोमळ श्री हस्त द्वारा ठाकुरजीनी सेवा करे, श्री रघुनाथ जी ने चरण चंपी करवा माटे, अने जेवा हाथ लगाड़े अने रघुनाथ जी ना चरण आम थोड़ा पांचा खेची ले एम के अरे जरा धीरे धीरे सीते, पाणी स्पर्शा क्षमाभ्याम रुजित पथर जो यो हरिंद्र अनुजाभ्याम, भगवान ना श्री चरण आटला कोमल छे। एक बात याद रखिए, एक तो सुंदर छे, नवकंज एटले नवु हमणाज खिलेलू होय एवु कमळ, भई आ कमळ अने चरण कमळ बन्ने मा फरक शू छे ए पण जोईए। कमळ जेवु तळाव माथी बहार काढो अने जरा बहार गरमी मा राखो तो तरत काळू पड़वा लागे, एम आ चरण कमल जे छे ए पण एटलू ज कोमळ छे, જ્યારે કમળનો તમે સ્પર્શ કરો તો પણ ખબર પડે કે કેટલું એકદમ કોમલતા કેટલી બધી છે।
तो पानी स्पर्शा क्षमाभ्याम रुजित पथर जो रुजो या वो हरिंद्र अनुजाभ्याम कोमलता छे। पछी सौंदर्य कमल ने अंदर सौंदर्य छे, प्रभुना चरण कमल में पण सौंदर्य छे। एनाथी आगळनी वात करूं तो प्रभुना चरण कमल में सुगंध पण छे। खाली कहवा माटेनी वात नथी, शास्त्रोनी वातनी वात करूं छु, सुगंध पण छे एनी पण वात करीशु। भगवानना चरण केटला कोमल छे एनी आपणे वात जाणी के श्री सीताजी पण स्पर्श करे तो भगवान थी सहन नथी थतुं। आवुं चरण छे ए चरणनुं चिंतन करवुं, आटलू सुंदर छे ए चरणनुं चिंतन करवुं, अने एनाथी आगळ बीजी कई कोमळता बतावुं। तो अमारा पुष्टिमार्गीय जे सेवा स्थानो छे, अमारी हवेलीओ के अमारा मंदिरो, आ मंदिरनी अंदर ठाकोरजी ने राजभोग थई जाय अने पछी अनौसर थाय, अरे त्यारे ठाकोरजी विश्रांति माटे पधारे अने त्यारे मंदिर में भगवान ना सिंहासन थी लई ज्यां शैया मंदिर छे त्या सुधीनो पेंडो पाथरवामां आवे। पेंडो एटले ए रीतनी गादी होय जे एने गोल 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 एने रोल करी अने राखता होय एटले ए पेंडो थई गयो। पछी पेंडो आखो खोलवामां आवे एटले रोल खोली अने ज्यां सिंहासन छे त्यांथी लई अने शैया मंदिर सुधी पधरावामां आवे एने कहेવાય આ પેંડો। આ પેંડો જે હોય એ પણ અત્યંત કોમળ હોવો જોઈએ, કારણ ઠાકોરજીના શ્રી ચરણ એટલા બધા કોમળ છે કે પ્રભુને કોઈ શરમ ન થાય। આ ભગવાનનું ધ્યાન આપણે ત્યાં રાખવામાં આવે છે। આ કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનના શ્રી ચરણ સુંદર તો છે જ, પણ સાથે સાથે सुकोमल पण छे। खाली दर्शनीय छे एटलुं नहीं, सुकोमल पण छे। अने बीजू ए केवुं छे तो भले एक जग्याए एवुं कहेलुं छे, अंगुष्ठ रस चोषकम गूढ रस पोषकम, अंगुष्ठ रस चोषकम गूढ रस पोषकम। अंगुष्ठ चोषकम, अंगूठा ने पोताना मुखनी अंदर लीधेलो छे। तमे श्रीमद भागवत जीना 12मा स्कंधमां जे मार्कंडेय ऋषिनी लीला छे एना रसपान करशो, एने तमे वाँचशो तो ख्याल आवशे के ज्यारे बधुं ज समस्त जगत भगवानमां लीन थई गयुं छे, कशु ज नहीं देखायू, कई नहीं देखातु, तेरे कई नहीं रहू, कई नहीं बच्यू, तेरे मात्र अने मात्र प्रभु प्रभु मात्र देखाय छे। बालकृष्ण करा रविंदेन पदारविंद मुखारविंदे विनिवेशयंत वटस्य पत्रस्य पुटे शयानम बालम मुकुंदम मनसा स्मरान। एने पूछ्यू क्या आ बालकृष्ण शू करी रह्या छे, अंगूठा थी अंगूठा ने पोताना मुख में पधरावी अने चूसी रह्या छे। वाय शुड ही सक, शा माटे एने चूसवू जोईए? बोले आ बाळक छे एने कोण फीड करे छे? बोले एने फीड करवा वाळो बीजू कोई नहीं पण ए स्वयं छे। ए स्वयं पोते आत्मभाव आत्मा राम छे, आत्मनी रमंते अने पोते ज पोतानाथी तृप्त थवा वाला छे। एटले कयो अंगुष्ठ रसचोषकम अने गूढ रस पोषक। भगवान अंगूठानुं पान स्वयं करे छे पण बीजा बधाना गूढ रसने पोषण करता पण छे। अने गोपीओ एम कहे, फणी फणार्पितम ते पदाम्बुजम क्रोणु कुचेशु नः क्रंधिर छय।
गोपियों त्यां सुधी कहे यत्ते सुजात चरणाम्बुरुहं स्तनेषु भीताः शनै प्रिय दधीमहि कर्कशेषु। अमारा वक्षस्थल ए वधारे कर्कश छे, ये बहु भयभीत थईने डरी डरी ने अमे आपना चरण ने त्यां पधरावीए, अने आप आवी रात्रिओनी अंदर आवा कोमल चरणोथी आप बीजे फरे राखो छो। आ आवा कोमल छे श्री चरण महाराज, मने एम थाय के आ चरण ने अपना चित्त सुधी लई जवू जोईए, चित्त में आ चरण नु ध्यान करवू जोईए, अने कदाच न करी शकीए तो पेला चरण छे ए अपना चित्त में न आवे तो कई वादो नहीं, चित्त ने चरण सुधी लई जईए, चित्त ने प्रभु सुधी लई जईए, प्रभु नु चिंतन एज रीते आपणे करता रहीए। चरण सुंदर छे, सुकोमल छे अने सुगंध युक्त छे, एनु प्रमाण मळशे वल्लभाख्यानमां। वल्लभाख्यानमां भक्त कवि जेने महाप्रभु जी एम कहे कि आ तो सागर छे, आ भक्त एम लखे के ते तामसना अगहर्या, ते तामसना अगहर्या प्रताप पद रज गंध। प्रताप प्रतापी छे चरण, अने ने रजमाथी सुगंध पण आवे छे, भगवानना चरण सुगंध वाला पण छे, सुकोमल छे अने सुंदर छे। आ त्रण सु याद रखी। सुगंध नो अर्थ छे के आपणे एनुं स्मरण करिए अने आपणा पाप ताप वगैरे शमी जाय, अने एनो प्रताप केवो एवे भजनमां लख्युं छे, जिन चरणन से निकसी सुर सरी शंकर जटा समाय। राम चरण सुखदाये भज मन राम चरण सुखदाई, जिन चरणन से निकसी सुर सरी शंकर जटा समाई, भज मन राम चरण सुखदाई। आ राम चरण नु स्मरण करो, आ प्रभुना चरण नु स्मरण करो, एनु चिंतन करो, ए सुगंध नो अर्थ स्मरण, स्मरण थी दूर थता पाप ताप संताप ए प्रमाणे पण छे। चरणारविंद एमा चांदनी नो प्रकाश छे, एनु चिंतन करो। बहु सुंदर महाप्रभुजी नो प्रसिद्ध आश्रय नो पद छे, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। एमा एम लख्यू श्री वल्लभ नख चंद्र छटा बिनु सब जग माज अंधेरो, भरोसो दृढ़ इन चरणन। श्री वल्लभ नख चंद्र, महाप्रभु जी ना चरण ना नख ये कोई साधारण नख नहीं, ये चंद्र का ये चंद्र छे, चंद्र समान छे, एटले एने चांदनी सर्वत्र व्याप्त थई रही होय छे। मात्र एमां नहीं, परंतु आपणे श्रीमद भागवत जोईए तो भागवत जी ना त्रीजा स्कंधनी अंदर ज्यां कपिल महाराज, कपिल भगवान मां देवहूति ने समझावे त्यारे पण एम ज कहे के एनु चिंतन करवू। संचिंतयेद भगवतश चरणारविंदम, हवे चिंता करवी के चिंतन करवू ए आपणे नक्की करवानुं छे। भगवाननी आज्ञा एवी छे के संचिंतयेद, चिंतन करो, चिंता करो एम नथी कह्युं भगवाने। संचिंतयेद भगवतश चरणारविंदम वज्रांकुशध्वज सरोरुह लांछनाढ्यम,
ભગવાનનું ચરણ એ કેવું છે? તો વજ્ર, અંકુશ, ધ્વજ, કમલ આ બધા ચિહ્નો છે એની અંદર. ઉત્તુંગ રક્ત વિલસન નખચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદ હૃદયાંધકારમ. જ્યોત્સ્નાભિરાહત મહદ હૃદયાંધકારમ. જ્યોત્સ્ના એટલે ચંદ્રની ચાંદની. આ ચંદ્રની ચાંદની ભગવાનના ચરણમાં કેવી રીતે છે? કારણ કે ચંદ્રનું સ્વરૂપ છે અને એટલે જ આ જ્યોત્સ્નાભિરાહત મહદ હૃદયાંધકારમ એમ લખ્યું છે. આ ભગવત ચરણનું ચિંતન કરતા 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 આપણી ચિંતા લેસ થતી જાય થતી જાય થતી જાય થતી જાય. આપણી ચિંતાને ઓછો કરવાનો ઉપાય છે ભગવાનના ચરણનું ચિંતન. પછી તો આખો ઉપક્રમ બધો ક્રમ એક પછી એક ક્રમ પણ બતાવેલો છે કે પહેલાં ચરણનું ચિંતન કરવું, પછી જાનુંનું ચિંતન કરવું, પછી કટીનું ચિંતન કરવું, ઉદરનું ચિંતન કરવું, વક્ષસ્થળનું ચિંતન કરવું, બંને હસ્તનું ચિંતન કરવું, એમ કરતાં 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 શ્રીમસ્તકનું ચિંતન કરવું, એમ દરેકે દરેક અંગનું ભગવાનના એક એક આયુધોનું ચિંતન કરવું. આ આખો ક્રમ ભાગવતજીના ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાને જે ગાયેલી ગીતા છે એની અંદર કરેલું છે. એમાં એમ કહ્યું કે આ ચિંતન કરવાથી ચિંતા દૂર થાય છે. આપણે ચિંતા દૂર કરવાના ઉપાય જોઈ રહ્યા છીએ તો ભગવાનનું ચિંતન કરવાનું આ આપણું કાર્ય છે. આપણે એ કાર્ય કરવું જોઈએ. તો સૌથી મોટું જીવનો દોષ કયો છે એ જો સમજાય તો પણ આપણને અનાયાસે આ ચિંતન સમજાય. જીવનો દોષ એ છે કે જીવ એમને એમને ભગવાનને તરત ભૂલી જાય. જ્યાં ભગવાનને એ ભૂલે ત્યાં એની વિપત્તિ શરૂ. બહુ સુંદર શ્લોક છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનનું વિસ્મરણ એ જ સૌથી મોટી વિપત્તિ છે. પ્રોબ્લેમ એવો છે કે લોકોને આ વાત સમજાતી નથી. એટલે હું બીજા શબ્દોમાં કહું ઘણી બધી વાર કે આપણે ભગવાનને ભૂલવા લાગીએ ને એમ એમ સમજતું જવાનું કે હવે મારા જીવનમાં વિપત્તિઓ શરૂ થવાની છે. ભગવાન ભૂલાવા લાગે એટલે સમજી લેવાનું કે હવેથી વિપત્તિઓનો દોર શરૂ. ભલે થોડાક જ સમયની અંદર પણ આ શરૂ થવાનું. આ વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ અને સંપન્ન નારાયણ સ્મૃતિ. જ્યારથી ભગવાન યાદ આવે સંપત્તિ આવવાની શરૂઆત થઈ જશે. ઘણા લોકો એમ કે અમને દેખાતી, અરે તમને જે નથી દેખાતી એ સંપત્તિ પણ આવી રહી છે. જે સુખ અથવા તો જે શાંતિ કદાચ વગર દ્રવ્ય વગર પૈસે મળે એ ઘણી વાર પૈસા અનેક ગણા હોય એને પણ આ શાંતિ નથી મળતી. એને વરીઝ, એને ટેન્શન, એને ડિપ્રેશન્સ આ બધું અનેક રીતે હોય છે. ડિપ્રેશન્સ એટલે ઉદ્વેગ. આ ઉદ્વેગ છે ને એ ગમે તે સમયમાં હોય, એ ભૂતકાળને માનીને પણ હોય. એવું હોય કે ભૂતકાળમાં આપણી સાથે કોઈ એવું ખરાબ કોઈનું વર્તન થયું હોય અથવા કોઈએ કંઈક ખરાબ કહ્યું હોય કે ક્યાંક કંઈક ખરાબ આપણું થયું હોય તો એ વસ્તુ આપણને અત્યારે યાદ આવે અને હવે પાછું મારી સાથે આ નહીં થાય ને, આ ચિંતા નથી, આ ઉદ્વેગ છે અને ખોટો છે. પણ એની પણ દવા અહીંયા બતાવેલી જ છે. આ ઉદ્વેગ એ ભગાડવાનું કામ પણ ભગવાનનું ચિંતન જ કરે છે. તો ઉદ્વેગ દૂર થાય, ચિંતા દૂર થાય એના માટે આપણને મહાપ્રભુજી બહુ સરસ સમજાવે છે. આપણે એની માટે શું કરવું જોઈએ? બોલે ભગવાનનું ચિંતન, ભગવાનનું ચરણનું ચિંતન, આ ભગવાનના ચરણને હૃદયમાં પધરાવીએ. અરે ભાઈ હૃદયમાં તરત ન આવે તો કાંઈ નહીં, એકવાર મસ્તક પર તો પધરાવીએ.
મસ્તક ઉપર પધરાવીએ એટલે મનમાં મગજમાં તો એની વાતો નાખીએ. સાફ શબ્દોમાં કહું તો બલિરાજાએ ભગવાનના શ્રી મસ્તક પોતાના ભગવાનના શ્રી ચરણ પોતાના મસ્તક ઉપર પધરાવવાનું કહ્યું. ભગવાનને કહ્યું પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ, તમારું મસ્તક મારા માથે પધરાવો, એનો મતલબ શું છે? એકવાર મગજમાં ભગવાનના મસ્તક ભગવાનના ચરણ આવે પછી એ જ ચરણ હૃદયમાં પણ આવે છે. અને બલિરાજાને આપણે જોઈએ તો બલિરાજાએ સર, જો એક બીજી વાત એવી છે, મસ્તક ઉપર પધરાવવું એટલે શું? ભગવાનના ચરણ મસ્તક ઉપર પધરાવવા એટલે આજથી આ મસ્તક પ્રભુ તમારું, મસ્તકનું સમર્પણ, પ્રભુ આ મસ્તક તમારી શરણમાં છે, તમારા ચરણમાં છે, હવે મારે કંઈ નહીં, હવે મારું જે કંઈ પણ છે તમે છો. એટલે બલિરાજાના સમર્પણની અંદર એવી વાત આવે છે કે બલિરાજાએ સર્વસમર્પણ કર્યું છે, આત્મસમર્પણ કર્યું છે, આત્મનિવેદન કર્યું છે, એમ કહી દીધું આ બધું જ તમારું. એટલે એમાં પત્ની, પુત્ર, પતિ, ઘર, પરિવાર, આ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, આ બધું જ ભગવાનને અર્પણ કર્યું. હવે કાંઈ પણ મારું નહીં. બલિરાજાએ આનું સમર્પણ જે કર્યું અને ભગવાને એની પર કૃપા કરી છે, અને ભગવાને એવો એને પોતાનો કર્યો કે એને સુતલનું રાજ્ય આપ્યું. બલિરાજાની રક્ષા કરવા માટે ભગવાન ત્યાં નિત્ય બિરાજે છે. એની આખી કથા પ્રોપર જોવી હોય, હું સુતલ લોકની કથા કહું છું, બલિરાજાની કથા નહીં, સુતલ લોકની કથા, તો એ શ્રીમદ્ ભાગવતના 5મા સ્કંદના 24મા અધ્યાયની અંદર જ્યાં 7-7 પાતાળ લોકના વર્ણન છે એની અંદર એ જોવા મળશે. પ્રિયજનો, આ જે ચરણ કમલ છે એનું શું કરવું? બોલે પહેલું તો દર્શન કરવું. ત્રણ વસ્તુ બતાવી. એક, ચરણ કમલનું દર્શન. બે, એનું સ્મરણ. અને ત્રણ, એ ચરણ કમલનું સ્થાપન એટલે પોતાની અંદર પધરાવવું. પોતાના મસ્તકે પધરાવો, પોતાના હૃદય ઉપર, પોતાના ચિત્તમાં પધરાવો, તમને જેમ યોગ્ય લાગે એમ, પણ આ ચરણને પોતાની અંદર પધરાવવું, એમ આ ત્રણ વસ્તુ બતાવી. દર્શન, ભગવાનના ચરણનું દર્શન, ભગવાનના ચરણનું સ્મરણ અને ભગવાનના ચરણનું આપણા હૃદયમાં સ્થાપન, આપણા મસ્તક ઉપર એને પધરાવવા. આ જે બહુ મહત્વની વસ્તુ છે, આપણે ધ્યાન રાખવા જેવી છે. તો એનાથી ફળ શું છે એનું? તો એનું ફળ એ છે કે એનાથી ત્રણ વસ્તુઓ આપણી સિદ્ધ થશે. એક, આપણો દાસભાવ સિદ્ધ થશે. પ્રભુમાં આપણો દાસભાવ સિદ્ધ થશે. હૃદય ઉપર પધરાવ્યા, મસ્તક ઉપર પધરાવ્યા, કૃષ્ણ તવાસમી, હું તારો છું પ્રભુ, હું તારો છું, જેવો છું એવો પ્રભુ હું તારો છું, આ ભાવ સિદ્ધ થશે. પછી બીજી વસ્તુ આવશે, દીનતા. દીનતાની અંદર એક વસ્તુ આવે કે પ્રભુ હું તારો માત્ર દાસ નહીં, તારો દાસાનુદાસો ભવિતાસ્મે ભૂય, હું કાંઈ નથી, હું અકિંચન છું, આ ભાવ એની અંદર આવે, એનું નામ છે દીનતા. એટલે પહેલું આવે દાસભાવ, બીજું આવે દીનતા, અને ત્રીજી વસ્તુ છે એનું નામ દ્રઢ નિષ્ઠા. આપણી અંદર આ દ્રઢ નિષ્ઠા આવવી જોઈએ, અને આ દ્રઢ નિષ્ઠા ભગવાનના ચરણને આપણા ચિત્તમાં પધરાવીએ તો એ આવે, એ જ વાત અહીંયા બતાવી છે. તો જ્યારે ચરણ કમલમાં, અરે ચરણ કમલ હૃદયમાં સ્થિર થાય
ત્યારે આપણી અંદર શરણાગતિનો ભાવ આવે છે. આ શરણાગતિ શું છે એ પણ સમજવા જેવી છે. મારે ઘણી વાતો કરવી છે, આપણી પાસે લગભગ હજુ 15-1 મિનિટ છે. ત્યાં સુધી એક બે પ્રશ્નો પણ ગઈકાલે આવ્યા હતા અને એની પણ વાત કરી લઉં. આ ઉપરાંત પરમ પૂજ્ય શ્રી અનુરાગરાયજી મહારાજ શ્રી આપ પણ ગઈકાલે અહીંયા પધાર્યા હતા ત્યારે આપે કોમેન્ટમાં જે 2-4 વાતો લખેલી છે એ પણ હું આપ સૌની સાથે શેર કરવા માગીશ કે આ ચિંતા શબ્દ ધ્યેય ચિંતાયામ એનાથી બનેલો છે. અને બીજી વાત આપે એમ કહેલી છે સચિંતા સ્મૃતિરા ધ્યાનમ, આ અમરકોશનો શ્લોક છે. અમરકોશની અંદર ચિંતાના બીજા પણ શબ્દો, અમરકોશ એટલે આજની ભાષામાં કહો તો એ શબ્દોની ડિક્શનરી છે. ખાલી ડિક્શનરી નહીં પણ એ શબ્દકોશ છે. શબ્દકોશ એ અલગ વસ્તુ છે, ડિક્શનરી એને કહેવાય કે નહીં મને સમજાતું નથી, એટલું મારું ઇંગ્લિશ સારું પ્રોપર પાવરફુલ નથી. પણ એમાં શબ્દકોશ, આપણે ગુજરાતીમાં જેને ભંડાર કહીએ છીએ, એમાં એક શબ્દના અનેક શબ્દો હોય. ડિક્શનરીમાં શું હોય, એ શબ્દ હોય અને એ શબ્દનો અર્થ હોય. પણ અહીંયા શબ્દ નહીં માત્ર પણ શબ્દના અનેક શબ્દો. દાખલા તરીકે દેવતા હોય તો દેવતા માટે અમરા, નિર્જરા, દેવા આવા ઘણા બધા શબ્દો છે, એ બધામાં આપણે નહીં જઈએ. પણ અમરકોશની અંદર આ એક વાત કરી કે સચિંતા સ્મૃતિરા ધ્યાનમ, ચિંતા એ શું છે? તો સ્મૃતિ અધ્યાનમ, આનું અધ્યાનમ, આ સમંતાધ્યાનમ, જે આપણને ચારે બાજુથી ઘેરી વળે એવું સ્મરણ હોય એને ચિંતા કહેવાય. હું શું કરું, આમ કરું કે તેમ કરું, આ કેવી રીતે મારું કામ થશે, થશે કે નહીં, થશે કે નહીં, આ બધી ચિંતાની અંદર વ્યર્થ આપણે ફસાઈ જઈએ. બીજા શબ્દોમાં કહો તો ઘમરીઓ, નદી હોય ને, નદી વહેતી, એની અંદર અમુક અમુક જગ્યાએ બહુ મોટા હૃદ હોય, કુવા હોય અંદરની બાજુ, અને ત્યાં પાણી આવે જેવું, એટલે તરત આમ ગોળ 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 ઘમરીઓ એને લેવા લાગે. એને બીજા શબ્દોમાં આપણે વમળ એમ પણ કહીએ છીએ. આ જે ઘમરીઓ હોય, આ જે વમળ હોય, એમાં જો ફસાયો એ માણસ સીધો અંદર જતો રહે, એને ઉગરવાનો આરો નહીં. એમાં ચિંતાના વમળમાં જે ફસાયો છે એને ઉગરવાનો આરો નથી. એટલે આપણે એના માટે પણ સાવધાન થઈએ કે આવું જ્યારે વમળ આવતું હોય ત્યારે સાઈડમાં થઈને નીકળી જઈએ. અમે ઋષિકેશ કથા માટે ગયા હતા અને કથામાં જ્યારે બીજો ફ્રી ટાઈમ હતો અને ત્યારે અમે પેલું રાફ્ટિંગ કરવા ગયેલા, તો રાફ્ટિંગમાં જે આપણો એક ગાઈડ હોય, એ ગાઈડ આપણને કહે કે હવે લેફ્ટ બાજુનો ચલાવો. તો જ્યારે આવું રેપિડ આવતું હોય અથવા તો વમળ આવતું હોય તો એ આપણે સાઈડમાં થઈ અને બહાર કાઢી લે. આ કૈવર્તક કેશવ, આ કૈવર્તક એટલે આપણો કેવટિયો, ખેવનહારા આપણો નાવિક, એ આપણો ભગવાન છે. એમ ભગવાન પણ આપણને અહીંયા સમજાવે, મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવે કે જ્યારે ચિંતાનું વમળ આવતું હોય ત્યારે સાઈડમાં થઈને આપણી નાવ કાઢી લેવી, આ ચિંતામાં પડવું. તો ગઈકાલની એક બે વાતો છે. કોઈએ એવો પ્રશ્ન કર્યો છે, ગઈકાલે એક આપણા ભાઈએ જ પ્રશ્ન કર્યો હતો, એના જવાબમાં પૂજ્ય બાવાએ બહુ સુંદર શ્લોક લખ્યો છે. એ જ શ્લોક મારે આપ સૌની આગળ કહેવો છે કે ભાઈ આ સમયની અંદર તો હમણાં તો કેમ સમય કાઢવો,
कारण के अर्निंग नथी, कोई कमावणी नथी, अने कमावणी वगर जीववानुं, एमां जीवन काढवुं ए पण बहु मोटी वात छे। त्यारे पूज्य बाबाए खूब सुंदर एमां कमेंट में गईकालना जे अपना फेसबुक माध्यम थी जे अपने मळ्या हता एनी कमेंट नी अंदर आ वात लखेली छे एमणे के भोजना छादने चिंतां वृथा कुर्वन्ति वैष्णवा, आटली लाइन लखेली छे। हुं आखो श्लोक पूरो करू छुं। भोजनात् छादने चिंतां वृथा कुर्वन्ति वैष्णवाः योऽसौ विश्वम्भरो देवः सकिं भक्तान् उपेक्षते। शुं वात करी आपश्रीए? आपश्रीए कह्युं के भोजनात् छादने चिंतां वृथा कुर्वन्ति वैष्णवाः। भाई खावानी ने कपड़ा पहेरवानी चिंता तो वैष्णवे करवी ज न जोईए। भोजन अने अच्छा धने एटले कपड़ा, रोटी पण नहीं अने कपड़ा नहीं पण नहीं, तो घर तो आप्यु छे ने भगवाने, घर नथी आप्यु एवुं तो छे नहीं। अरे आपणे जोईए फूटपाथ उपर सूता लोकोने, त्यारे आपणने खबर पड़े के भगवाने आपणने केटला सरस राख्या छे। तो भोजन आच्छादने चिंता वृथा कुर्वन्ति वैष्णवाः, पण बीजी लाइन में शू कह्युं? योऽसौ विश्वम्भरो देवः सकिं भक्तान उपेक्षते। जे भगवान आखा विश्वनु भरण पोषण करे छे एनु नाम विश्वम्भर छे। स भक्तान क्यों उपेक्षते? ये भक्तों की उपेक्षा करशे, कोई ने भूख्या नहीं राखे, माटे एनी चिंता न करवी आपणे। आ एक वार। बीजो एक प्रश्न एवो हतो के घणी वार आपणे परिस्थितिथी थाकी जईए छीए। मैं गई काले पण कह्युं हतुं, आजे पण फरी पाछो कहूँ के आपणने पण एवा कोईने पण एवा चिंता विषयक प्रश्नो आवता होय तो ए कॉमेंटनी अंदर पण आमां लखी शके छे, अथवा पर्सनल पण मने मोकलावी शके छे। एमां एम बताव्युं, कोईनो प्रश्न एवो आव्यो छे કે ઘણીવાર આપણે પરિસ્થિતિથી થાકી જતા હોઈએ છીએ, પરિસ્થિતિ એવી આવી જાય અને એ સમય દરમિયાન આપણી મનસ્થિતિ એમ હારી જાય છે, એમ થઈ જાય કે અરે આ હવે કેમ થશે, ત્યારે મન હારી જાય। આ મન જ્યારે હારી જાય ત્યારે તો ચિંતા થાય, પણ હવે એનો પ્રશ્ન એમનો હજુ હવે આવે છે। પ્રશ્ન એમ છે કે ત્યારે જ્યારે મન હારી ગયું અને ત્યારે જો ચિંતા થાય તો એનો મતલબ એવો કે આપણું પ્રભુમાં સમર્પણ ઓછું છે? આ પ્રશ્ન છે। કેમ લાગે છે આપ સૌને પ્રશ્નનો જવાબ? મને એમ લાગે છે કે હા, ખરેખર સમર્પણ ઓછું છે। કારણ કે જ્યારે સર્વસમર્પણ છે તમારું, એ ચોક્કસ ખબર છે કે હવે એ જ ચલાવવા વાળો છે, પછી કેમ મન હારી ગયા? હું તમને એક વાત કરું, બાળક રડી રડીને થાક્યું, માએ સાંભળ્યું નથી કે આ બાળક રડી રહ્યું છે, માએ સાંભળ્યું નથી, તો શું માને એવું છે કે આ બાળકને સ્તનપાન ન કરાવવું? જો બાળક ન રડે તો પણ માને ખબર છે। અરે ઘણી વસ્તુ એવી હોય જે બાળકને ખબર નથી, માને ખબર છે, માં બધી જ તૈયારી કરે છે। આપણે વૃથા ચિંતા કરીએ છીએ, વ્યર્થ ચિંતામાં આપણું જીવન બગાડીએ છીએ। હું એક વાત કરું, 1.5 વર્ષનું 2 વર્ષનું બાળક છે, બારગામ જવાનું છે, તો આ બાળકની કેટલી ચડ્ડીઓ સાથે લેવી, કેટલા ઝબલા સાથે લેવા, કેટલા કપડાં સાથે લેવા, કયા કયા કપડાં એને જોઈશે, આ બધી વાત બાળક ક્યારે વિચારે છે? બાળક ક્યારે એમ કહે છે માને કે માં મારી માટે બિસ્કિટનું પેકેટ લઈ લેજે, મારી માટે સેરેલેક્સ લઈ લેજે,
મારા માટે રસ્તા માટે મને દૂધ જોઈશે. આ 6 મહિનાનું બાળક કે 12 મહિનાનું બાળક માને કહેતું નથી. માં પોતાની રીતે બધી તૈયારી કરીને જ નીકળે છે. એને ખબર છે કે મારા દીકરાને આ જોઈશે, મારા દીકરાને તે જોઈશે, અમુક વસ્તુ જોઈશે, તમુક વસ્તુ જોઈશે. આ માં સતત એના ધ્યાનમાં જ હોય છે. બાળક રડે અને માં આપે એ વસ્તુ બરોબર છે, પણ માની તૈયારી તો છે જ. કદાચ બાળક ન રડે તો માને એમ થાય કે હજુ સુધી એ જાગ્યું કેમ નહીં, હજુ સુધી રડ્યું કેમ નહીં. ભગવાન આટલી બધી કાળજી દરેક ભક્તોની લે છે, એટલે હું વારંવાર આ વાત કરું. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આજે ઘણો સમય થઈ ગયો, આજે આપણે અહીંયા જ આપણા સત્રને એ વિરામ આપીએ. આવતીકાલે પુનઃ ફરી પાછા 5:15